ખૂબ નાનો ત્યારે મારો જન્મ થયેલો અને મારા મારા એકવાર લગ્ન થયેલા. ઘણા બધા મિત્રો મહેમાનો મારા મેરેજમાં આવ્યા હતા, એ ભાવ નથી આવ્યા હતા કે સાંઈરામના સુખના પ્રસંગમાં ન હોય તો વાંધો નહીં, પણ એની તકલીફમાં તો આવવું જોઈએ ને. એમાં મારા છોકરાઓને લઈને હું શોલે પિક્ચર જોવા ગયો, આવું 3D 4D શોલે આવ્યું ને, શોલે જોઈને ઘરમાં આમ આમ તો 0 વર્ષમાં મેં મારી વાઈફને આમ આમ એન્ટર થતા વાત કીધું કે નાચ બસંતી નાચ. તમારો 4 વર્ષનો છોકરો ચડી ચડાવીને જોરથી બોલ્યો કે બસંતી ઇન કુત્તો કે સામને મત નાચના. આટલું અપડેટ જનરેશન છે બોસ, એટલે તમારા હાથ ફરી. અને શોલે તો બધાને યાદ જ છે ને, શોલેમાં એક નાના નાના પાત્રો આપણા અમર થઈ ગયા, વિચાર તો કરો. ગબ્બરસિંહ પૂછે ઘરે હો સાંભળ, યાદ છે ને? કોલેજમાં ભણતો ત્યારે આ મિમિક્રી કરતો, આજે રિવાઇન્ડ કરું છું. હું 20, 22, 28 વર્ષ પછી આ. અરે હો સાંભળ, કિતને આદમી તેરે સાંભળ, કે ગણતા આવડતો તો બેંકમાં પટાવાળો ન હોત તમારી, અરે શું કામ ગુંડાગીરી કરવા આવ્યો, માથાકૂટ કરો, માં સીધી રીતે તમે ગણી લ્યો. અરે હો સાંભળ, તેરા જન્મ કેસે હું અરે. અને સાંભળે જવાબ આવી ભાઈ કે સરદાર મેરે માતા પિતા ને ઉષા ઉતુપુ કો મેરે ઘર પે બુલાયા, વો પોપ સિંગર ઉષા ઉતુપુ કો મેરે ઘર પે બુલાયા ઓર મેરે માતા પિતા ને કહા કરે ઓ ઉષા ઉતુપુ ગાના ગાઓ. ઉષા ઉતુપુ ને ગાના ગાયા, શાંભા હો હો હો, શાંભા હો હો હો, શાંભા ઓર મેરા જન્મ હુઆ. મારો મુદ્દો એક જ લીટીનો છે સાહેબ, કે રોજ નવી નવી ફિલ્મ આવે છે, 200-300 કરોડ નો બિઝનેસ કરીને તમારી વચ્ચે વહી જાય છે, જેની પાછળ તમે પાગલ છો. યાદ રાખજો કે તમારો રોલ મોડલ રણબીર સિંહ કે શાહરૂખ ખાન કરીને તમે બેઠા હો, કે કેટરીના કેફ જેવી બનવા માટે 1.5 કિલો ની ફેર એન્ડ લવલીના થથેડા ચોપડે છે. જે છોકરાઓ ઓ કરે છે, ઈ જાણે કેમ કોઈ જાણે શાહરૂખ ખાન ની કે સલમાન ખાન ની સ્ટાઇલ ન કરતા હોય. સિક્સ પેક બોડી માટે જેટલી ચિંતા છે, આપણને જીઓના 4G કાર્ડ ની જેટલી ચિંતા છે. મને ખબર છે કોઈ દી રેશન કાર્ડ ની લાઈન માં નહોતા ઉભા રહ્યા, એ બધા જીઓના લાઈન માં ઉભા રહી ગયા. સાહેબ એક કલાકાર તરીકે એટલી જ મારી કાયમ માટે અપીલ છે કે જેટલી 4G ના કાર્ડ માટે ચિંતા કરો છો ને, એટલા સાહેબ 4G જવાનો માટે પણ ચિંતા કરજો. 17-17 ઉરીની અંદર આપણા શહીદો કબ્રસ્તાનમાં હૂતેલા છે, મોતની શૈયા પર હૂતેલા છે. પાકિસ્તાનને એમ થાય છે કે આપણે પ્રેમથી કાશ્મીર આપી દો, એને ખબર નથી કાંઈ શેઢામાં જરાક ફેરફાર થાય ને તો ભાઈઓમાં મર્ડર થઈ જાય છે. ખેતરમાં સેજ શેઢામાં ફેરફાર થાય, અમે એક શેઢો 1.5 ફૂટ અમારા હગા ભાઈ ન દેતા એ કાશ્મીર આપી એમ. અહીંયા આ દેશમાં એક રાજ્ય બીજા રાજ્યને પાણી નથી આપતું, કર્ણાટક ને તામિલનાડુ પાણી આપવાનો તૈયાર થાય એ આખે આખું કાશ્મીર આપે એમ. અરે એને ખબર નથી કે એના દેશમાં આખા વર્ષમાં જેટલું તેલ ખાવામાં નથી વપરાતું ને, એથી વધારે તેલ તો હનુમાનજી ઉપર હિન્દુસ્તાનમાં ચડાવવામાં આવે છે સાહેબ. તો પ્રત્યેક પળે તમારી મારી મોજ વખતે મને તમને યાદ રહેવું જોઈએ કે આપણે નાચી શકીએ છીએ, કૂદી શકીએ છીએ, આરામથી સુઈ જાય છે ને, કારણ કે સિયાચીનની સરહદ ઉપર -45 ડિગ્રીમાં ભારતનો એક જવાન જાગે છે દોસ્ત. આ જો ભૂલાઈ જશે ને તો ફરી ફરીને આપણે માત્ર સ્વકેન્દ્રી થઈ જશું સાહેબ. અને એન્જિનિયર એક માત્ર ફેકલ્ટી એવી છે, આ મારો સ્વ અનુભવ, કે એને 10-20 વર્ષ પહેલાનું બતાવી છે. આ એક જ માત્ર, કારણ કે મને મારી ફિલ્ડમાં હું કાંઈક અપડેટ વર્ઝનને પકડી શકું છું, એની પાછળના મૂળમાં ક્યાંક મને કામ લાગે છે એન્જિનિયરિંગ સાહેબ. કારણ કે એને ખબર છે કે આ બિલ્ડિંગમાં આવું બિલ્ડિંગ હોય તો કેવી રીતે વાયરિંગ આપવા, આવું ઇલેક્ટ્રિકમાં શીખવા, ઇકોમ નામનો વિષય આવતો અમારે, હવે આવે છે ખબર નથી, આવે છે ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન, હા હા, ચારે બાજુથી RYB 3 છેડા ભેગા કરવામાં અમારે એકેય છેડા ભેગા નહોતા થતા. પણ એન્જિનિયર વિચારી શકે છે કે આવી બિલ્ડિંગ સિવિલ એન્જિનિયરમાં હોય તો કેવી રીતે બનશે. ઇમેજિનેશન ઉપર આખે આખી, એટલે મારી ક્રિએટિવિટીના મૂળમાં ક્યાંક એન્જિનિયરિંગ છે સાહેબ. અને એટલે જ હું આ મારી જગ્યાએ ઊભો છું સાહેબ. યાદ રાખજો, ત્યાંથી તમે એન્જિનિયરના તરીકે ત્યાં બેઠા છો, ત્યાંથી આવવામાં માત્ર 8 કે 10 ફૂટનું અંતર છે. મને 40 વર્ષ લાગ્યા છે બોસ. તો ઈશ્વરના ચરણોમાં, માં સરસ્વતી ભગવતી મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરું છું કે અહીં બેઠેલા એન્જિનિયરો એના ટોપર્સ થાય, એના અને કદાચ ટોપર્સ ન થઈ શકે તો તમારી અંદર જે યુવક મહોત્સવની અંદર રજૂ કરેલું ટેલેન્ટ છે, એક ટેલેન્ટ ઉપર 100% ભરોસા સાથે ઉભા રહેશો ને, ગેરંટી દોસ. અત્યારે આ 6ઠો યુથ ફેસ્ટિવલ છે, 26મો કે 36મા યુથ ફેસ્ટિવલમાં આ જ સંસ્થામાં ચીફ ગેસ્ટ તરીકે તમે બેઠા હશો. ફરી ફરીને સજેશન આખી દુનિયાના લોકોના સ્વીકારો. ઇન્સ્પિરેશન જ્યાં સુધી તમારી અંદરથી નહીં આવે ને બોસ, ત્યાં સુધી તમે કાંઈ, યાદ રાખો, જો તમે એટલા માટે ડિપ્લોમા કરતા હો, મમ્મી પપ્પાએ મોકલી દીધા, કાંઈ કરવું પડે ને યાર, કાંઈક તો કરવું પડે છે ને. આમ સમજીને જો તમે એકદમ ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા હો તો યાદ રાખો તમારા માટે ક્યાંય જગ્યા નથી.
પણ તમે તમારી ભવિષ્યની પત્નીને રાજી કરવા માટે એન્જિનિયરિંગ નથી કરતા, તમે તમારા ફ્યુચરના બાળકો કે પરિવારને સુખી કરવા માટે એન્જિનિયરિંગ નથી કરતા. આવો જો વિચારીને તમે એન્જિનિયરિંગ કરતા હો તો યુ આર અ લોકલ સ્ટુડન્ટ બોસ. મારે કરવું છે કારણ કે મારે આખા દેશને બદલાવવાનો છે. આ ફિલિંગ સાથે જો તમે એન્જિનિયરિંગ કરતા હો કે હું એક એન્જિનિયર છું અને એક માણસ એક એન્જિનિયર ધારે તો આખી આખી બિલ્ડિંગની ડિઝાઇન બદલાવી શકે, એક એન્જિનિયર ધારે આખી આખું વાયરિંગ બદલાવી શકે. આ એન્જિનિયરિંગની અંદર પડેલી ઘટના છે સાહેબ. તો આટલો કોન્ફિડન્સ સાથે તમે જ્યારે તમારા વર્ગખંડોમાં જાશો, ફરી ફરીને એક વાત યાદ રાખજો સાહેબ, મોટા ભાઈ તરીકે કહું છું કારણ કે આપણે બધાનું હવે પર્સનલ રિલેશન છે એટલે હગા છીએ. હવે આપણે એન્જિનિયર એન્જિનિયર એટલે યાદ કરાવું કે 45 મિનિટનો અત્યારનો પિરિયડ જો તમે લાઇટલી લેતા હો તો યાદ રાખજો દોસ્તો, આવતા 35 વર્ષ સુધી કે 45 વર્ષ સુધી આની કિંમત તમારે ચૂકવવાની છે. એટલે તમારા ટેલેન્ટ ઉપર ભરોસો રાખો. એક લીટીનો કાર્યક્રમ છે સાહેબ, બાકી ટેલેન્ટ બીજું બધું ઘણું છે. મોબાઈલમાં 2 વાગે લગી ઓનલાઈન રહેવાનું ટેલેન્ટ છે આપણામાં. સેલ્ફી 7 મિનિટે સેલ્ફી પાડે છે આખી જનરેશન, મને ખબર છે. અને સેલ્ફી પાડતી વખતે ડાચા હું કામ બગાડે છે એને હું ગોતું છું, આ કોને શરૂ કર્યું. આખી સેલ્ફી પાડતી વખતે આ હા હા જે ત્રાહાન ભાંગા આ હોઠ કરે છે, હાંઠિયાની જેમ લબડી જાય છે હોઠ બધાયના. મારા ઘરની બાજુમાં એક ભાઈ રહે છે, એનો 1.5 ફૂટ હાથ લાંબો થઈ ગયો. રમણ સાહેબ, મેં પૂછ્યું મેં કેમ થયું હાથ લાંબો, મને કે વધારે પડતી સેલ્ફી પાડવાથી હાથ લાંબો થઈ ગયો છે. 7 મિનિટે સેલ્ફી ખેંચવાનો એક નવો રોગ. હે, વોટ્સઅપ પર આપણી બધી જ વાતો, ફેસબુક ઉપર. મારા ઘરની બાજુમાં એક જુવાન રહે છે, મને કે સાહેબ આપણે ફેસબુક ઉપર છીએ કે વોટ્સઅપ પર છીએ. મેં કીધું 2 વર્ષથી તારો પાડોશી છું, તે કોઈ દી જોયું જ નથી. પહેલા મારો મુદ્દો એટલો છે કે ટેકનિકલી ગેજેટ્સનો જો વિવેકપૂર્વક ઉપયોગ કરતા નહીં આવડે ને સાહેબ, તો ક્યાંય પાકિસ્તાન કે ચીનના હુમલાની તમારે રાહ જોવાની નથી. તમારા હાથમાં જ તમારો દુશ્મન છે જે તમારા મગજ સુધી ઘરી ગયો છે. બસ તમે આનો પ્રોપર ઉપયોગ કરીને તમારી શક્તિને ચેનલાઇઝ નહીં કરી શકો સાહેબ. તો યાદ રાખજો, 10 વર્ષ પછી જ્યારે કોઈ બેંકના પટાવાળા તરીકે નોકરીમાં તમને નહીં રાખે, જ્યારે એન્જિનિયર કે બીબીએ કે ફાર્માસિસ્ટ હોવા છતાંય તમારે કોઈક સ્કૂલની અંદર 10,000 ના પગાર દીધી સાહેબ ટીચર, અને આવા આવે છે રોજ 10 બાયોડેટા સ્કૂલ ચલાવું છું હું એલિબેન, તમને બરાબર ખબર છે કે એમબીએ કરેલો છોકરો એન્જિનિયરિંગ કરેલો છોકરો એમ કે બોસ હું ક્યાંય બીજે નોકરી નથી સાહેબ, ટીચર તરીકે રાખી દો ને આટલું અનએમ્પ્લોયમેન્ટ છે. આ અનએમ્પ્લોયમેન્ટ માર્કેટમાં છે આવું નથી મારે કહેવું, એની અંદર ટેલેન્ટ નથી ને એટલા માટે એના માટે એની પાસે નોકરી નથી. એવા એવા એન્જિનિયરો પણ આવે છે રોજ કે સાહેબ ટીચર બનવા તૈયાર છું, 8,000 ની નોકરી આપી દો સાહેબ. તો ફરી ફરીને યાદ રાખજો, એનર્જીને તમારી ચેનલાઇઝ નહીં કરી શકો ને. તો 10 વર્ષ પછી જ્યારે કોઈ બેંકના પટાવાળાની નોકરીમાં તમે ઉભા હશો, કાં તો કોઈ કેટરિંગ સર્વિસમાં પનીર ટીકા મસાલા દેતી હશો, ત્યારે તમને યાદ આવશે કે લો દાઢીવાળો સાલો આપણો હતો ને આપણી સામે આપણા ખર્ચે ગઈ ગયો હતો પણ આપણે ન જઈ ગયા. એક કોળ આવે છે દરેકના જીવનમાં જાગવાની. તો યાદ રાખજો, આ યુવક મહોત્સવ તમારી અંદરના રહેલા ટેલેન્ટને જગાડે છે ફરી ફરીને. બાકી મોબાઈલ એમને એમ રહેશે, તન તન 4-4 આઈફોન બધા પાસે છે સાહેબ, એક પણ ફીચર્સ વાપરવાની જગ્યા નથી, ટાઈમ નથી. આ ફરી ફરીને કહી દઉં, અને આઈફોનની વાત નીકળી એટલે કહી દઉં, એક જણો આંખે અડાડીને વાત કરતો હતો, હાલો બાપુજીને કેમ છે, બાને કેમ છે, મેં શું કરે છે, મને કે આઈફોન છે, નથી સમજાવણું હજી ઘણાયને. અમુકને 7મા યુવક મહોત્સવ માટે પાપડ છે. ટેક યોર ટાઈમ, આપણે ઉતાવળ કાંઈ નથી. 2 વાત કહીને મારે મારો શબ્દોને વિરામ આપવો છે. તે અને અમારો ડાયો કરીને એક ડ્રાઈવર હતો, ડ્રાઈવર એનું નામ એને બાપુજીને ડાયો અર્જણ. આ બનેલી ઘટના કહું, તો અમે ધંધુકા પાસે પ્રોગ્રામમાં ગયા અને ધંધુકા પાસે મેં મારા ઊભી રાખી ગાડી, તો ડાયો ઉતરી ગયો. મને કહે સાહેબ મારા બાપુજીની જગ્યા, તારા બાપુજી ગોંડલની બહાર નથી નીકળ્યા અને તારા બાપુજીની જગ્યા અહીં ક્યાંથી આવી? અરે મને ક્યાં બોર્ડ માર્યું, જોવો ડાયો અર્જણ. ગુડ ઓડિયન્સ. મેં કીધું ડાયવર્જન છે, હા મને કે ઈ નો ભૂલાણું લ્યો દેખાણું. આ મેં કીધું તો તારા પાસે મહેસૂલ મંત્રી કરતા વધારે જગ્યા હોય પહેલા. એટલે ફરી ફરીને જુવાનીના જે તકાજા ઉપર તમે ઉભા છો ફરી ફરીને યાદ રાખજો સાહેબ, કે અહીં ઘણા બધી જગ્યાઓ છે, ઘણા બધા ઓપ્શન છે. પતનનો રસ્તો જેમ ઢાળવાળો હોય છે ને એમ ચીકણો પણ હોય છે, આટલું યાદ રાખજો. અને લાઈફમાં જુવાની છે ને કેરોસીનની સીસી જેવી છે બોસ. કેરોસીનને 6 મહિના સુધી તમે ફ્રીજમાં રાખો, 6 મહિના પછી બહાર કાઢીને અગ્નિ અડાડો ને એટલે ભડકો કરી દે એમ. તમે એક આગ છો, પણ કબ કોઈ બાત કહાં કૈસે કહી જાતી હૈ, કોઈ સરસ મજાનો શેર છે સાહેબ. કબ કોઈ બાત કહાં કૈસે કહી જાતી હૈ, યે અગર સલીક હો, સલીકા એટલે આવડત, યે અગર સલીકા હો તો હર બાત સુની જાતી હૈ સાહેબ. આવડવું જોઈએ કહેતા. અને એક બે રોલ મોડેલ જેવી વાત તમને યાદ કરા દઉં કે ક્યાં પહોંચી શકે ગુજરાતીઓ, ક્યાંય પાછા પડ્યા જ નથી સાહેબ. એક શેરબજાર સિવાય શેરબજારમાં એક ટપો નથી પડતો. હા, અને ગુજરાતીની વાત નીકળે ને એટલે, અને જુવાનિયા બેઠા છો એટલે જુવાનિયા મને વાલા બહુ. જુવાનિયા પહેલા પ્રેમમાં પડે, 15 દી પછી વેમમાં પડે, અને 25 દી પછી ડેમમાં પડે.
મારી ઘણી બધી સીડી ને ઘણા બધા યુટ્યુબ ના વિડીયો તમે જોયા છે, એમાંની એક વાત કહી દો. છોકરા છોકરી ભાઈ આબુ આજી ડેમ પાસેથી પડવા જતા હતા કે પ્રિય હવે આ પાપી દુનિયા આપણને નહીં જીવવા દે, ચાલ આપણે બે સુસાઇડ કરી લઈએ. આવું બહુ થતું હોય, ખબર છાપામાં સમાચાર આપણે હોય, પ્રેમી પંખીડાએ જીયર ગટગટ આવ્યું. એટલે ઓલો કે ભલે ઓકે, તો છોકરાએ ધુમકો માર્યો, છોકરીઓ પડે, છોકરો પડ્યો એટલે છોકરી અહીંયા ઉભરી ગઈ. હે ભગવાન, લવ ઇઝ બ્લાઇન્ડ, પ્રેમ તો આંધળો હોય છે. છોકરો આ હા એન્જિનિયર અને એમાં પાછો ઇલેક્ટ્રિક વાળો એ અડધે સુધી ગયો અને પછી એને પેરાશ્યુટ કાઢ્યું. ત્યાંથી તરતો તરતો ઓલી બાજુ ગયો હોય કે પ્રેમ કોઈ દી મરતો નથી બેન. મરે એ એન્જિનિયર નહીં મન કે આ એન્જિનિયર તો પાડી દીયા. ફરી ફરીને સાહેબ ઉંમર એવી છે તમારી, ફરી ફરીને એટલા બધા રસ્તાઓ, એટલા બધા ઓપ્શન્સ છે કે આખી એક નવી પેઢીને જસ્ટ ફોર ફન, જસ્ટ ફોર ટેસ્ટ નામનો એક બે નવા રોગ થયા છે જે કોઈને દેખાતા નથી. એકાદ વખત બિયર પી લેવામાં શું વાંધો બોસ, એકાદ વખત નોનવેજ ખાઈ લેવામાં શું વાંધો બોસ, એક વાર ખાવામાં શું થઈ જાય છે. આવો એક નવો રોગ અને સાલા હરામખોર અંગ્રેજોની એટલી આડઅસર છે કે એ લોકો ઈચ્છે છે આટલા બધા, જેમ મેયરશ્રી એપડી મેયરે વાત કરી એમ કે એટલા યુવાનો આ દેશ પાસે છે, એટલે અમેરિકા લંડન ને બર્ગર રાજકોટ ગોંડલ કે અમરેલીની શેરીએ શેરીએ વેચવા છે, કરોડો રૂપિયાનો બિઝનેસ ક્લિયર થાય. સમજો, તો તમે જો નહીં સમજો તમને કોઈ કહેવા વાળું નથી સાહેબ. ફરી ફરીને મમ્મી પપ્પા ક્યાંય તમારી પાછળ કોલેજમાં નથી આવતા. તમને એમ થવું જોઈએ કે મારે દુનિયા બદલાવાની છે, બદલાવાની છે પહેલા, અને મારે શું કરવું. આ સ્વયંશિસ્ત સેલ્ફ ડિસિપ્લિન જ્યાં સુધી તમારામાં નહીં આવે ત્યાં સુધી કોઈ રિવોલ્યુશન નહીં. બાકી 135 ના માવા વાહે 15 મિનિટે ફૂકતો હોય આ કોઈ દી દેશમાં રિવોલ્યુશન ન લાવી શકે. આ ક્લિયર યાદ રાખજો. રાજકોટમાં તો હેલ્મેટનો આખો કાયદો કેન્સલ થયો ને, એના મૂળમાં ક્યાંક 135 માવો છે. આ મારા સિવાય કોઈને ખબર નથી, કોઈને કહેતા નહીં. 135 માવો ખાઈને તરત જ મોઢામાં ચડાવ્યો ને પછી હેલ્મેટ પહેરતા હતા જુવાનિયા, એ પછી થૂકવા ટાણે ભૂલી જતા હતા. એટલે લાલ ધૂમ કાચ થઈ જાય, ધા ફરતો પડે હેઠો, આજુબાજુ વાળા ભેગા થઈ જાય, બિચારાને લોહી નીકળ્યું, લોહી નથી નીકળ્યું, કેસર વાળો ચૂનો હતો. આ સોની સ્પીડે જુવાનિયો જતો હોય અને રેસકોર્સ પાસે કે રિંગ રોડ ઉપર સેજ ધીમો પડે ને, એટલે સમજી લેજો કે આ થૂકવાનો થયો છે. કેટલા મોહતાજ, ખાલી ગુજરાતના, ગુજરાતના નહીં કાઠિયાવાડના યુવાનોને ફાક્યું ખાઈને થૂકવાની જો છૂટ આપવામાં આવે, મારી ગેરંટી છે કે એક જ દિવસમાં તાજમહેલ જેવી બિલ્ડિંગને લાલ કિલો કરી નાખીએ. એટલા વ્યસનની સામે મોહતાજ થતા જાય છે. ત્યારે ફરી ફરીને યાદ રાખજો, કોઈ પણ વસ્તુનું તમને એડિક્શન થઈ જાય, ચાહે મોબાઈલ હોય, ચાહે ફાકી હોય, ચાહે સિગરેટ હોય, કે ચાહે તમે જેમાં વધારે છો ઇન્વોલ્વ, એ બધું એડિક્શન તમને થઈ જાય ને, એ તમારા લક્ષ્યની સ્પીડ તોડી નાખશે ફરી ફરીને. અને હું એવા માણસોને મળ્યો છું બોસ, આ કોઈ જ્ઞાનની ચર્ચાઓ કરવાનો મંચ નથી, હું તો ખાલી ટેલેન્ટ હોય તમારામાં તો તમે ક્યાં પહોંચી શકો. આનો એક નાનકડો દાખલો, તમારો રોલ મોડેલ શાહરૂખ ખાન કે સલમાન ખાન એટલા માટે ન હોઈ શકે કે સલાવ 300 કરોડનો બિઝનેસ કરાવી જાય છે, આપણા ઇમોશન્સને ભડકાવીને. એ બેસ્ટમાં બેસ્ટ સાહેબ બિઝનેસમેન છે. ઐશ્વર્ય રોય કાલ હવારે કે કેટરીના કેફ કાલ હવારે એમ કહી દે કે સ્પ્રાઇટથી નાવાથી મારી ત્વચા વધારે સુંદર બની છે. 100% આપણી બૈરાઓ આવીની છે ને સ્પ્રાઇટથી નાવાનું શરૂ કરે, કે 2 લિટરનો બાટલો આ વખતે લેતા આવજો રવિવારે, કારણ કે મગજ જ નથી કોઈને. એડવર્ટાઇઝ જે બતાડે છે એને 100% બ્લાઇન્ડલી ફોલો કરી રહ્યા છીએ, આપણને ખબર નથી કે આ ઐશ્વર્યા કે કેટરીનાને આ ફેર એન્ડ લવલીના વખાણ કરવાના 9 મિનિટના કે 9 સેકન્ડના 9 કરોડ રૂપિયા મળે છે. દે આર ધ ગુડ બિઝનેસમેન બોસ. આની પાછળના રહસ્યને સમજો કે આ જે કરે છે ને એ એનો બિઝનેસ સંભાળે છે અને આપણી જિંદગીને ડામાડોળ કરી નાખે છે. તો ફરી ફરીને તમારા રોલ મોડેલ તમારા માતા પિતા છે, તમારા રોલ મોડેલ તમારી આજુબાજુમાં છે. જે બાપે ફલા માણસ કદાચ તમારો તમને સરસ મજાના એક્શનના 3000 શૂઝ લઈ દેવા માટે ચપ્પલ પહેર્યા છે, એ બાપ રણબીર સિંહ કે સલમાન ખાન કરતા વધારે નજીક છે તમારી સાથે. જે બાપ ઘરની અંદર નવું ફ્રૂટ સીઝનનું લઈને આવે છે અને કોઈના થેન્ક યુ ના પણ મોહતાજ નથી રહેતા કે છોકરાઓ મને થેન્ક યુ કહે, મને એપ્રિશિએટ કરે, આવું આપણે એ બાપ કોઈ મારા તમારા પિતાશ્રીએ કીધું જ નહીં. જે બાપ કદાચ આપણને જાહેરમાં ખીજાઈ લીધો હોય, પછી આપણે સુઈ ગયા હોય, પછી છાનામુના આપણા માથા ઉપર હાથ મૂકી અને ઈશ્વરને આપણા માટે પ્રાર્થના કરે છે, એ બાપ તમારો મારો રોલ મોડેલ છે. તો તમારા રોલ મોડેલની દિશા ફેરવો ફરી ફરીને, નહીંતર લક્ષ્યની દિશા ફરી જશે. એક જ મુદ્દો મારે કહેવો છે કે જે માણસોને હું મળ્યો છું 1975 ની સાલમાં,
નરેન્દ્ર રાવલ નામનો જામ ખંભાળિયા હળવદ પાસેનો એક નાનો એવો જુવાનિયો 16 વર્ષની ઉંમર અને માથક નામના ગામડામાંથી પૂજારી તરીકે ઈસ્ટ આફ્રિકા નાઇરોબીની અંદર જાય. ઈસ્ટ આફ્રિકા નાઇરોબીની અંદર સ્વામિનારાયણ મંદિરમાં પૂજારી તરીકે 3 વર્ષ સુધી પૂજા આરતી કરે, સત્યનારાયણની કથા કરે, વધારાના સમયમાં કોકના જોશ જોઈ દે. નાઇરોબીના ઈસ્ટ આફ્રિકાના લોકોના દિલ જીતી લીધા આ જુવાનિયાએ. 16 વર્ષનો જુવાન કે ભાવણ બહુ હોશિયાર છે, હો ભાઈ કથા કરવા આવજો. 3 વર્ષ આમ આયલું, 3 વર્ષ પછી 19 વર્ષની ઉંમર થઈ પોતાનો દેશ હામરો, વતન હામરો. કિસ્મત મેં પ્રદેશ તો વતન કોઈ યાદ ક્યાં કરના, જ્યાં કોઈ નહીં અપના વહાં રો રો કે ફરિયાદ ક્યાં કરના. સ્વામી મને એક વખત મારા દેશ જવા દો, મારો લગ્નની ઉંમર થઈ ગઈ. સ્વામી કે અહીંથી જાય પછી પાછા તારા વિઝા નહીં થાય, એટલે પરાણે અહીંયાથી ઝઘડીને કે કાંઈ વાંધો નહીં, એકવાર તો જ્યાં